नमस्कार, कच्छ न्यूज में आपनु स्वागत छे। हूँ सुनील माकड़। आजे बात करीशुं भाजपना हितेश खंडोर ऊपर सनसनीखेज आरोप। थिएटर बनावा, मंदिरो अने मकानो तोड़्या। नानी उमरे भाजपना मोटा नेता बनवाना ख्वाब जोता हितेश खंडोरनु विवादास्पद बयान। कोंग्रेसना इशारे माधापरना जमीन प्रकरणमां मने संडोवी देवायो छे। बोर्ड परीक्षा पहला शाळाना संचालको विद्यार्थीओने पीवड़ावशे उकाळो। स्वाइन फ्लू सामे सावधानी। पण शरूआत करिए वालदास नगरना रहेवासीओए दबाण हटावाना मुद्दे करेल धरणाथी। भुजना वालदास नगर पासेना मच्छू नगरमां वनतंत्र द्वारा हाथ धरायेल दबाण हटाव झुंबेशनी विरुद्ध अहीं रहेता रहेवासीओमां भारे आक्रोश छे। मंगळवारे अहीं 13 मकानोनुं दबाण हटावाया बाद मच्छू नगरमां रहेता 80 जेटला परिवारोए जिला कलेक्टर कचेरीनी सामे धरना शुरू करी दीधा हता। धरना दरम्यान दबाण हटाव्या पछी राजीव गांधी आवास योजना तळे रहेवासीओने घर मळे तेवी मांगणी करता रहेवासी रमीलाबेन, અમે છે ને અમારી માંગ છે, અમે બેઠા છીએ, આ રાજીવ ગાંધી આવાસ બને છે, ઇન્દિરા આવાસ બને છે, એમાં અમને કોઈ પણ યોજનામાં અમને જોડે, અમે આજે 35 વર્ષ થયા બેઠા છીએ, તો એનામાં અમને કાંઈ પણ લાભ મળ્યું નથી ને અમને ઉઠાડવાનો, અમે કાલે નોટિસ કાંઈ નથી મૂકી અને અમારા મકાન ફેંકી ગયા છે, અમે આખી રાત તાપડા કરીને નાના નાના છોકરા પીડીને બેઠા હતા, હવે એનો શું, જ્યારે આવે કાંઈ પણ એનું ચૂંટણી કે કાંઈક લેવાનું હોય ને ત્યારે બધા આવે છે, કાલે અમારો કોઈ નથી ફોન ઉપાડ્યો, નથી કોઈ અમારો મેસેજ લીધો, અમારે માણસો બધાને ફોન કર્યા હતા જે પણ આવ્યા હતા, અમારે કીધું તું જ્યારે કાંઈ પણ તમારા માથે થાય તો તમે ફોન કરજો, હા, પણ કોઈ કાલે અમારા ઘરે કોઈ આવ્યું નથી, ત્યારે મેસેજ દીધા હતા પણ મેસેજનો કાંઈ જવાબ નથી, અમને કીધું કે તમે આવજો અમને મત દેજો, અમે એક જ દિવસ રહ્યો છે, હવે અમને મત દીધો, કાંઈ પણ બધા ભેગા થઈને મત દેજો, હવે બેનો એક જ દિવસ રહ્યો છે, ત્યારે અમારા ઘરે આવે ઘરા ઘર ફરીને બધાને કહે છે, પણ કાલે કોઈ ઉભો નથી રહ્યો અમારા કને। મચ્છુ નગરના આ રહેવાસીઓએ દબાણ હટાવવાની કામગીરી દરમિયાન અને ધરણા દરમિયાન કચ્છ ભાજપના નેતાઓની વિરુદ્ધ બળાપો વ્યક્ત કર્યો હતો। ધરણા દરમિયાન પોતાનો આક્રોશ વ્યક્ત કરતા રહેવાસી પ્રવીણ કુસાઈ, અમે અત્યારે રહીએ છીએ એ તે જંગલ ખાતાની જમીન છે, જયનગરના બાજુમાં આવેલી છે, મચ્છુ નગરી નામ છે અને ફોરેસ્ટ વિભાગમાં આવે છે, અંદાજિત 80 પરિવાર ત્યાં રહે છે। કેટલા મકાનોને તોડી પાડવામાં? 13 મકાન તોડી પાડ્યા એ। ત્યાં કોઈ રાજકીય વ્યક્તિઓના ફેમિલી પરિવાર ત્યાં વસે છે એવું કંઈ છે? ના, ત્યાં કોઈ નથી રાજકીય ફેમિલી। કલેક્ટર સામે ધરણા કાર્યક્રમનો શું માંગ છે તમારી પાસે? અમારી માંગ એ છે કે હવે એ ત્યાં અચાનક આવી રીતે આવીને એ લોકો તોડી ન જાય અમારા મકાનો। રાજીવ ગાંધી આવાસ યોજના મકાન જોઈએ છે કે શું? હા, એનામાં અમારી વ્હીકલ વ્યવસ્થા થઈ જતી હોય તો અમે એનામાં જોડાવા માટે તૈયાર છીએ, ત્યાં સુધી જ્યાં સુધી એ લોકો આપે નહીં મકાન ત્યાં સુધી અમને અહીંયા આગળ રહેવા આપે। માધાપર જુનાવાસના જમીન પ્રકરણમાં ભાજપના હિતેશ ખંડોર ઉપર થિયેટર બનાવવા, મંદિરો અને મકાનો તોડી પાડવાના આક્ષેપે ચર્ચા સર્જી છે। પણ એ આક્ષેપો જોઈએ તે પહેલા જાણીએ કોર્ટના દ્વારે પહોંચેલા આ જમીન પ્રકરણની કોર્ટ કાર્યવાહી। માધાપરના જૂનાવાસની આ જમીન ઉપર દબાણ હટાવવાની કામગીરીએ રાજકીય ખળભળાટ સર્જ્યો છે। જો કે આ જમીન ઉપરના દબાણ હટાવવા માટે ભાજપના હિતેશ ખંડોરે વહીવટી તંત્ર અને પોલીસ ઉપર રાજકીય દબાણ કર્યું હોવાનો આક્ષેપ છે। આ મુદ્દે અહીં રહેતા દેવી પૂજક પરિવારોએ પોતાના મંદિરો અને રહેણાંકના મકાનો તોડી પડાયા પછી તંત્ર અને પોલીસે દાદ ન આપતા કોર્ટ સમક્ષ ન્યાય માટે અરજી કરી હતી। જૂનાવાસના બાબુ બાદરા સહિતના દેવી પૂજક રહેવાસીઓએ કરેલી અરજી અનુસંધાને વધુ વિગતો આપતા એડવોકેટ અમીર અલી લોઢિયા કહે છે કે ભુજની ચીફ કોર્ટે પ્રથમ દ્રષ્ટિએ આક્ષેપો માનીને સંબંધિત તંત્રોને આદેશ આપ્યો છે। ફરિયાદીએ સૌથી પહેલા પોલીસમાં ફરિયાદ કરેલી કે ભાઈ મારે ત્યાં 200 કુટુંબની વસાહત છે, તેમાં 4 મંદિરો આવેલા છે, એ મંદિરોને તોડવા માટે કોઈપણ જાતની નોટિસ આપ્યા વગર, અમને સાંભળ્યા વગર, કે જે રજૂઆતો હતી રજૂઆતો સાંભળ્યા વગર અચાનક 19/1/2015 બપોરના 3 વાગે જ્યારે અમે ઘેર હતા ત્યારે તાલુકા પંચાયતના સભ્ય શ્રી ખંડોલભાઈ અને માધાપર પંચાયતના સરપંચ હંસાબેન આવેલા અને કોઈપણ જાતનું કયા વગર મંદિરોને નુકસાન કરેલું, એટલે ફરિયાદી કહ્યું કે ભાઈ શા માટે મંદિરો તોડો છો? તો તેઓ કે ભાઈ તમે ચાલ્યા જાઓ, અમારે આ એક જગ્યાએ થિયેટર બનાવવું છે, તમે બીજી જગ્યાએ ટ્રાન્સફર થઈ જાઓ। તે જ વખતે બાબુ બાદરા કરીને વાંધો લીધેલો,
અને એ વાંધાના અનુસંધાને તે લોકોએ ભુજમાં રેલી કાઢેલી, છતાં પણ કોઈ જવાબ ન મળતા તો ભુજ ડિવિઝન પોલીસમાં એ લોકોએ લિખિતમાં ફરિયાદ આપેલી, પણ પોલીસે ફરિયાદ લેવાનો ઇનકાર કરતા બાબુ બાદરા જિલ્લા પોલીસ અધિક્ષકને મળેલા, પણ ત્યાં સુધી કોઈ પણ એને પ્રતિસાદ ન મળતા છેવટે તેઓએ અમારી પાસે કોર્ટમાં આવેલા અને 295 ધાર્મિક લાગણી દુભાણી એમાં મદદગારી કરી, બીજા તત્વોએ 114 અને મિલકતને નુકસાન કરેલું તે સંદર્ભે 427 ઇન્ડિયન પિનલ કોડની કલમ પ્રમાણે અમે ફરિયાદ મૂકેલી. નામદાર કોર્ટે સર્વપ્રથમ ફરિયાદ લીધેલી અને 202 મુજબ આખી કેસની તપાસ કરી અને નામદાર કોર્ટ પાસે જે પુરાવો રજૂ થયેલો જેમાં નકશાઓ, જેમાં ફોટોગ્રાફ્સ અને 5-4-3 અરજદારો સાક્ષીઓનો પુરાવો લઈ નામદાર કોર્ટ એ નિષ્કર્ષ પર આવેલી કે આ બંને વ્યક્તિઓ જવાબદાર વ્યક્તિઓએ નુકસાન કરેલું છે તે અંગેના પુરાવા એકત્ર થયેલા છે. તે પુરાવા અને એફિડેવિટ નામદાર કોર્ટ પાસે જે રજૂ થયેલા તેના અનુસંધાને નામદાર કોર્ટે આ બંને વિરુદ્ધ પ્રોસેસ ઇસ્યુ કરવા માટેનો હુકમ કરેલો છે અને નામદાર કોર્ટમાં ફરીને 10-4-2015 રોજ આ બંને વ્યક્તિઓને હાજર થવા માટે આદેશ કરેલો છે. ફરિયાદ આક્ષેપ એટલો કે થિયેટર બનાવવાનું છે આ લોકોને, આખી વસાત ખાલી કરાવવાની છે. એટલે વસાત માટે બધે પહોંચ્યા ત્યાં નામદાસે ગુજરાત હાઈકોર્ટમાં ને ગુજરાત હાઈકોર્ટની અંદર તે લોકોને યથાર્થ પરિસ્થિતિ જાળવવાનો હુકમ થયેલો છે. એટલે વસાત બચી ગયેલી, પરંતુ આ મંદિરોનું નુકસાન થયેલું તે માટે જે લોકોની ધાર્મિક લાગણી દુભાણી 200 કુટુંબના વસાહતીઓ અંદાજે 2000-3000 જેટલા લોકો થાય તેઓની લાગણી કલેક્ટર પાસે પણ પહોંચવામાં આવેલી, પણ કોઈ પણ જાતનો એ લોકોને પ્રતિસાદ ન મળતા અંતે નામદાર કોર્ટ પાસે એ લોકોએ ન્યાયની માગણી કરતા નામદાર કોર્ટે 295A, 114 અને 427 મુજબનો ફરિયાદ નોંધી અને પ્રોસેસ કાઢવાનો હુકમ કરેલ છે. હિતેશ કંડોરની સામે આથી અગાઉ પણ જમીન વિવાદના આક્ષેપો થયા છે. જોકે મોટા ભાગની બાબતોમાં લોકો સમાધાન કરી લેતા હોય, વિવાદો ચર્ચાયા પછી શમી જાય છે, પણ આ વખતે કોર્ટે ગંભીર નોંધ લીધી છે. કચ્છ ન્યૂઝે કોર્ટ કાર્યવાહી અને વિવાદ સંદર્ભે જ્યારે હિતેશ ખંડોરનો ખુલાસો પૂછ્યો તો તેમણે શું કહ્યું? રાજકીય આક્ષેપ કરતું વિવાદાસ્પદ બયાન આપ્યું. એ દબાણ ગ્રામ પંચાયત દ્વારા સાર્વજનિક જગ્યામાં ફેન્સિંગ કરેલ હતું, જે ફેન્સિંગ બાબુ બાદરા અને એમના ભાઈઓએ તોડી અને ત્યાં દબાણ કરી રહ્યા હતા, જેથી પંચાયત દ્વારા તે દબાણ અટકાવવા માટે કહેવામાં આવ્યું કે ભાઈ આ દબાણ જે છે એ નકરો, પંચાયતની સાર્વજનિક હેતુથી આ જગ્યા છે. તેઓ માન્યા નહીં ત્યારે સરપંચશ્રીએ કલેક્ટરશ્રીને જાણ કરી તેમજ મામલતદારશ્રીને કે આ દબાણ થઈ રહ્યું છે તો તાત્કાલિક અટકાવવામાં આવે. ત્યારબાદ કલેક્ટરશ્રીના આદેશથી મામલતદાર, આરએનબી, પોલીસ વગેરેની ટીમ દ્વારા એ દબાણ અટકાવવામાં આવ્યું અને દબાણ અટકાવવામાં આવ્યું ત્યારબાદ અમારા પર ગઈકાલે જ ખબર પડી કે સરપંચશ્રી અને મારા વિરુદ્ધ એમણે કોર્ટમાં કે ભાઈ અહીંયા કને આ જે છે એ સરપંચશ્રી અને તાલુકા પંચાયત સભ્ય દ્વારા જેસીબી લઈ અને આ દબાણ હટાવવામાં આવ્યું છે, પણ આખો જે વિષય છે એમાં આ દબાણ વહીવટીતંત્ર દ્વારા હટાવવામાં આવ્યું છે અને જે પંચાયતની સાર્વજનિક હેતુથી જગ્યા હતી જેના આધાર પુરાવા આપ મીડિયા પણ મામલતદારશ્રી પાસેથી લઈ શકો છો કે 19-1 આ દબાણ વહીવટીતંત્રએ હટાવ્યું છે, ત્યારે આ જે દબાણ છે એ હટાવવાનો મુદ્દો નથી પણ મુખ્ય રાજકીય હેતુ છે કે જે બાબુ બાદરા છે એ પોતે પંચાયતની જ્યારે અમારી સામેની પેનલમાં પોતે ચૂંટણી લડેલ ત્યારબાદ જે એમના એડવોકેટ છે અમીર અલી લોઢિયા એ નીમાબેન સામે ધારાસભ્ય તરીકે લડેલ અને બંને લોકો હારી ગયેલ, ત્યારબાદ છેલ્લા 3 વર્ષથી એડવોકેટસી દ્વારા અલગ અલગ પંચાયતના અમારા વિરુદ્ધ કેસો લઈ અને મહિલા સરપંચ હોવાથી હેરાનગતિ કરવામાં આવે છે. કોર્ટ દ્વારા પણ એક જ તરફી સાંભળેલ છે. કોર્ટ દ્વારા હજી સુધી મને કે સરપંચને કોઈ પણ નોટિસ આવેલ નથી કે આ પ્રકરણની સામે શું છે એ પણ કોઈ માહિતી લેવામાં આવેલ નથી. ત્યારે આવતા દિવસોમાં જે ઉપલી કોર્ટમાં જે આધાર પુરાવો જે સરકારશ્રીનો છે એ રજૂ કરી અને જે કાંઈ કાર્યવાહી કરવાની થશે એ નિયમ મુજબ કરશું. નાની ઉંમરે મોટા નેતા બનવાના સપના જોતા ભાજપના હિતેશ ખંડોર ઉપર થિયેટર બનાવવા માટે મંદિરો અને મકાનો તોડી પાડવાના આક્ષેપે રાજકીય ખળભળાટ સર્જ્યો છે. જોકે કોંગ્રેસના ઈશારે માધાપરના જમીન પ્રકરણમાં પોતાને સંડોવી દેવાના હિતેશ ખંડોરના બયાને વિવાદ
ખડો કર્યો છે। માધાપર જુનાવાસનો આ એ જ વિસ્તાર છે કે જેને લઈને ભાજપના હિતેશ ખંડોર વિવાદમાં સપડાયા છે। કચ્છ ન્યૂઝે એ આ ચકચારી જમીન દબાણ કૌભાંડમાં ઊંડા ઉતરવા પ્રયાસ કર્યો। અહીં રહેતા રહેવાસીઓ પાસેથી તેમની ફરિયાદ જાણવા પ્રયાસ કર્યો। સાંભળીએ આ રહેવાસીની રજૂઆત। અમે બાપુસી અને ગામ પંચાયત એટલી વિનંતી કરીએ કે અમે લોકોને પરેશાન ના કરો અને અમને અહીંયા રહેવા દો અને જીવવા દો। તમે ક્યાં રહો છો અત્યારે? અત્યારે અમે અહીંયા સથવારા વાસ છે આ અમારો, અને અહીંયા કને ઇન્દ્રધામસિંહ ઓળખાય સાહેબ, ઇન્દ્રધામસિંહ। આ જમીન, આ ટોટલ જમીનનો અમે 40-45 વર્ષથી અમે ધ્યાન રાખીને બેઠા અહીં। અત્યારે અહીંયા રોડ પડ્યો ને દેખાવામાં આવ્યું તો અહીંયા એ લોકો હવે દબાણ કરે, હવે અમારી બાઈ બેટીનું ક્યાં સંડાસ પાણી છે નહીં। આ એક ખાંચો હોય તો હું અમને બાથરૂમ બનાવવાની ઈચ્છા હતી તો એ લોકો અમને આ લગાવી દીધી પ્રાંચ, એટલે અમે સાહેબ બોલી ના શકીએ। હવે મોટા માણસ છીએ અમે, ગરીબ માણસ, લડી ના શકીએ, બોલી ના શકીએ, શું કરીએ? અહીંયા કરીને સાહેબ પોલીસના માણસો આવ્યા હતા, ગામ પંચાયતનામાં આવ્યા હતા અને બધે આવ્યા હતા, અમે હતા સાહેબ અહીંયા કરીને, ગરીબ માણસ અમે પોલીસ સામે તો થઈ ના શકીએ સાહેબ। આ જમીન પ્રકરણમાં કોણ સાચું છે કે કોણ ખોટું એ નિર્ણય તો નામદાર કોર્ટ અથવા તો વહીવટી તંત્ર જ કરે, પણ રહેવાસીઓના આક્ષેપ સંદર્ભે કચ્છ ન્યૂઝે હિતેશ ખંડોરનો ખુલાસો પૂછ્યો તો તેમણે શું કહ્યું? અહીંયાના જે આપણા તમે સૌ મિત્રો, મીડિયાના મિત્રો, એ આપને પણ ખ્યાલ છે કે 2001ના ભૂકંપ પછી એ રિંગ રોડ બન્યો છે। રાજાશાહીનો તો વિષય કોઈ છે જ નહીં કે રાજાશાહીથી એમાં કોઈ મંદિરો હોય એવો કોઈ વિષય નથી। અને બીજું કે પંચાયતે ગયા વર્ષે ફેન્સિંગ કરાવી, એના પંચાયત દ્વારા ઠરાવ થયેલ છે, પંચાયત દ્વારા ફેન્સિંગનું પેમેન્ટ કરવામાં આવેલ છે, ત્યાં પંચાયતની જગ્યા છે લખેલ છે, ત્યાં મંદિર કોઈ હતું નહીં અને ત્યાં કોઈ છે નહીં। તેમણે ગમે ઉપરનું શિખર બાજુમાં રાખી અને જે આજે ફોટા પણ પ્રેસમાં આવ્યા છે એ ફોટા છે એ બીજા મંદિરના અને ખોટા ફોટા છે, એટલે કોઈ એ વિષય ઊભો જ નથી થતો। અને રાજાશાહીના વખતમાં એ કહે છે કે મંદિર છે, તો રાજાશાહીના વખતમાં ભૂકંપ પછી જ આખા અહીંયા રહેવા આવ્યા છે, બધાએ વસવાટ કર્યો છે, ત્યારે આ જમીન છે એ બાબુ બાદરા અને જે બધા જ પરિવારો છે। અગાઉ પણ મેં કીધું હતું કે મીડિયા જો સાચું પ્રકાશિત કરે તો એ બધા જ પાસે 407 એવા અનેક ટેમ્પાઓ, છકડાઓ અને અનેક મિલકતો માધાપર તેમજ મુંદ્રા સાઈડ છે। જો સાચી રીતે જોવામાં આવે તો ગરીબ કોણ છે? જો જમીન દબાવવા માટે અમારા પર જો પ્રેશર કરવામાં આવે અને જો જમીન એમને દબાવવા આપીએ તો સારું। બીજું આપ કહો છો કે અમે ત્યાં જમીન હડપવા માંગીએ છીએ, ત્યારે હું આજે ખુલ્લું કહેવા માગું છું કે મીડિયાને પણ હું કહેવા માગું છું કે મીડિયા પોતે વહીવટીતંત્રમાં તપાસ કરે કે કોઈ પણ એક પણ જગ્યાની મારી, મારા પરિવાર કે અમારા કોઈ પણ કાર્યકર્તાની એપ્લિકેશન નથી જમીન માંગણીની। ફક્ત એ જ મુદ્દો છે કે સામે ભુજિયો ડેવલપ થઈ રહ્યો છે ત્યારે અહીં લુખા તત્વો જમીન પોતે નાના નાના માણસોને લાખો રૂપિયામાં વેચે છે, એ અટકાવવાનો અમારી ટીમનો પ્રયાસ છે। મૂળ વાત કરી તો તમારો અગાઉ પણ જમીન આવા આક્ષેપ થયા છે અને એક સરકારી શાળામાં જમીનમાં પણ શાળા બની રહી છે, આવો પણ એક આક્ષેપ છે, તો વારંવાર તમે જ શા માટે કેન્દ્રમાં આવી જાઓ? માધાપરનું જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ છે એ અનેક કાર્યકર્તાઓ અને મતદારો છે, અને જે મારી કામગીરી સ્પીડ કરવાની છે એ અનેક લોકોને નથી ગમતી, અને જે કદ વધે રાજકારણમાં એ સ્વાભાવિક છે કે વિરોધ પક્ષને ના ગમે, એના કારણે કરવામાં આવે। અને આપ કહો છો કે સરકારી કોઈ શાળા કે સરકારી જમીન ઉપર બની રહી છે તો આપ આધાર પુરાવા, હું તો કહું કે પ્રેસ પણ રજૂ કરે કે આ સરકારી બની રહી છે, કોઈ પણ સંસ્થામાં કે હું બનાવતો હું તો એ આધાર પુરાવા રજૂ કરી અને પછી સામે લડાઈ થાય। ભાજપના નેતાઓ જમીન દબાણ કરવાના બદલે લોકોના ભલા માટે જમીન દબાણ હટાવે એ કહેતા ભી દીવાના અને સુનતા ભી દીવાના જેવો તાલ છે। દેવી પૂજક સમાજના આ રહેવાસીનો આક્ષેપ ખળભળાટ સર્જે તેવો છે। તેઓ નામ જો કહે છે કે થિયેટર બનાવવા માટે હિતેશ ખંડોરે દબાણ હટાવ્યું છે। આજથી 50 વર્ષ પહેલાની વાત છે, જૂનેથી ને? હા સાહેબ, અહીંયા કને અમને એકદમ દબાણ આપે છે હંસાબેન સોલંકી અને હિતેશ ખંડોર, અમારા મંદિર જૂના જ છે, અમે અહીંયા કને હાથે પગે લાગ્યા અમારા મંદિર, અમે કીધું સાહેબ અમારા મંદિર તમે મૂકી દો, બધી જમીન અમારી સાહેબ અને અમારા મંદિર તમે મૂકી દો, અમને દબાણ ના દો, અમે ગરીબ માણસ છીએ અમે, અને તોય સાહેબ અમારું કીધું કોઈ માન્યા નહીં, અમારા મંદિર જોર બોરથી તોય અમારે ફગાવી દીધા અહીંયાથી ને ફેન્સી બાંધારા, અહીંયા કને મોટી મોટી બિલ્ડિંગો બાંધવા કરે એમ બોલે અમને, અને માથેથી ને અમારા મંદિર ફગાવીને પાછે પોલીસવાળા સાથે લાયા, પોલીસ સાથે આવી એના સાથે અમને ધમકી આપી, એવું અમને બધે કર્યું। માધાપર જુનાવાસ ગ્રામ પંચાયતની આ આખી કાર્યવાહીના કારણે
વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને ભાજપની પ્રતિષ્ઠા શંકાના દાયરામાં આવી ગઈ છે. પહેલા કોંગ્રેસ સામે આક્ષેપો કરનાર હિતેશ ખંડોર હવે કહે છે કે કોર્ટે એકતરફી કાર્યવાહી કરી છે. મારો પરિવાર જો સરકાર કોઈ પણ ખાલી કરાવે ને એમને એમ જો જગ્યા આપી દેતી હોય થિયેટર બનાવવા, તો મને મેં એવું નથી સાંભળ્યું. તમે બધા મીડિયાના મિત્રો એકદમ હોશિયાર છો, એટલે હું એ જ કહું છું કે તમે સાચું પ્રકાશિત કરો કે ત્યાં કને કોની જમીન માંગલ છે. મારી જમીન માંગલ છે, મારા પરિવારની છે, ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ કાર્યકર્તાએ જમીન માંગી છે? કોઈ જમીન માંગલ નથી. અને જે લોકો જમીન માંગણી કરેલ છે એ કોંગ્રેસના લોકો છે, જે લોકો અત્યારે દબાણમાં બેઠા છે. જે બાબુ બાદરા પોતે છે, એ ચાર ભાઈએ 10 એકર જેટલી ત્યાં જગ્યા જે છે એ પોતે દબાવી અને ત્યાં પોતે રહે છે, એ તમે પ્રકાશિત કરો સાચી વસ્તુ. અમારે કોઈ થિયેટર બનાવવાની જરૂર જ નથી, થિયેટર બનાવવાનો કોઈ વિષય નથી આવતો. એ જે જમીન છે સરકારની છે, ને સરકાર થિયેટર બનાવવા જમીન એમને કોઈને માંગણી વગર આપે એવું મેં નથી સાંભળ્યું. એટલે સેમ ઓફ કાર્યવાહી થઈ છે. માધાપર નો જે વિસ્તાર છે એ ભાડાની અંદર આવે છે, તો જે દબાણ હટાવવાની કે જે કાર્યવાહી થઈ, ભાડા એ કઈ એમાં ઇન્વોલ્વ છે? ના, ભાડાનો કોઈ ઇન્વોલ્વ મને ખ્યાલ નથી. ને જે દબાણ હટાવવાની કાર્યવાહીનો મુદ્દો જ ખાલી આટલો છે, બીજું કોઈ દબાણ હટાવવાનો વિષય નથી. જે પંચાયતે સાર્વજનિક જગ્યા માટે જે ફેન્સિંગ કરીને જગ્યા રાખી હતી એ તોડી અને બાબુ બાદરા અને એના પરિવારના લોકો પોતે જમીન દબાણ કરતા હતા એ અટકાવવા માટે સ્વાભાવિક છે કે સરપંચ છે તો એની ફરજ છે કે ઉપલા લેવલે જાણ કરવી જોઈએ. ઉપલા લેવલે જાણ કરી અને ઉપલા જે અધિકારીઓ છે, કલેક્ટરશ્રી, મામલતદારશ્રી, એમણે લીગલી પ્રોસિજર કરેલ છે. અને મીડિયાને પણ હું કહેવા માગું છું કે મામલતદારશ્રી પાસેથી જેટલી લીગલી પ્રોસિજર થઈ છે એ પ્રજા સમક્ષ મૂકવામાં આવે. કોર્ટે, મેં એ જ કીધું કે કોર્ટે અમને કોઈને મને કે સરપંચને સાંભળેલ નથી. કોર્ટે એકતરફી ચુકાદો આપ્યો છે. ઉપલી કોર્ટમાં જે 19-1 જે મામલતદારશ્રીએ કલેક્ટરશ્રીની સૂચનાથી જે બધું હટાવ્યું છે એ આધાર પુરાવા ઉપલી કોર્ટમાં રજૂ કરશું. અને સ્વાભાવિક છે કે તાલુકા પંચાયત સભ્યનું આમાં કોઈ ઇન્વોલ્વમેન્ટનો કોઈ પ્રશ્ન જ નથી થતો. માધાપરના આ જમીન પ્રકરણની સાથે જ કચ્છ ભાજપમાં નાની ઉંમરે મોટા નેતા બનવાના સપનાઓ જોતા હિતેશ ખંડોર ચર્ચામાં છે. અગાઉ પણ ભાજપના મોટા માથા શંકર ચૌધરી સાથે તેમના ઘનિષ્ઠ સંબંધોના કારણે તેઓ સૌને ઓવરટેક કરી રહ્યા હોવાનો વિવાદ તો છે જ. હવે જમીન પ્રકરણમાં પોતાને નિર્દોષ દર્શાવતા હિતેન ખંડોર જમીનના વ્યવસાય સાથે સંકળાયેલા છે એ ચર્ચા પણ જોરમાં છે. હોલ ટિકિટ મેળવતા પહેલા બોર્ડ પરીક્ષા આપતા છાત્રોને ઉકાળો પીવો પડશે. સ્વાઇન ફ્લુ સામે એલર્ટ રહેવા કચ્છના શિક્ષણ તંત્રએ આગોતરી તૈયારી આદરી છે. આમ તો આ બેઠક શિક્ષકોની છે અને માધ્યમિક તેમજ પ્રાથમિક એ બંને વિભાગના 2 જિલ્લા શિક્ષણાધિકારીઓ અહીં ઉપસ્થિત છે. પણ શિક્ષકોનો ક્લાસ આયુર્વેદિક તબીબ લઈ રહ્યા છે. સરળ શબ્દોમાં વાત કરીએ તો જિલ્લા પંચાયતના આયુર્વેદિક વિભાગના મુખ્ય તબીબ ડોક્ટર એયુ ત્રિપાઠીએ બોર્ડ એક્ઝામના પરીક્ષા કેન્દ્રોના સુપરવાઇઝરોને સ્વાઇન ફ્લુ વિશે સમજ આપીને બોર્ડના છાત્રોને હોલ ટિકિટ આપવા સમયે સ્વાઇન ફ્લુનો ઉકાળો પીવડાવવા માટે ઉકાળા પાવડરનું વિતરણ કર્યું હતું. આ વિશે વધુ માહિતી આપતા જિલ્લા માધ્યમિક શિક્ષણાધિકારી મુકેશ પટેલ અને પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકી. અંદાજે ધોરણ 10 અને 12ની અંદર 44,580 વિદ્યાર્થીઓ બેસનાર છે અને 125 બિલ્ડિંગોમાં પરીક્ષા ધોરણ 10 અને 12ની 12મી તારીખથી શરૂ થઈ રહી છે. પરીક્ષાની જે રૂટીન વ્યવસ્થા છે, કાયદો વ્યવસ્થા અને સીસીટીવી કેમેરા છે અને ઝોનલ ઓફિસ દ્વારાની વ્યવસ્થા એ બધી પૂરી કરેલી છે. પણ આ વખત વિશેષ વ્યવસ્થા, જ્યારે રાજ્ય સરકાર સ્વાઇન ફ્લુ સામે વિદ્યાર્થીઓને પ્રોટેક્ટ આપવા માટે બોર્ડના વિદ્યાર્થીઓને એક વિશેષ આયોજન કરેલું છે, તો આજે આ ઇન્દ્રાબાઈ ગર્લ્સ ખાતે રિસીપ્ટનું વિતરણ ચાલી રહ્યું છે ત્યારે તમામ શાળાના જે ઇન્ચાર્જ જે રિસીપ્ટ લેવા આવ્યા છે એમને આયુર્વેદિક ઉકાળાની મેથડ સમજાવીને એને પેકેટ આપવામાં આવ્યું છે અને કાલે આવતીકાલે વિદ્યાર્થીઓને રિસીપ્ટ લેવા આવે ત્યારે એને ઉકાળાનું ડેમો કરી અને એને ઉકાળો આપવામાં આવશે. સાથે સાથે માસ્ક અને સ્વાઇન ફ્લુનું જે પેમ્પલેટ છે એનું પણ વિતરણ કરવામાં આવ્યું છે. હા, જરૂરથી જો વિદ્યાર્થીને સ્વાઇન ફ્લુની અસર હશે તો એને શક્ય છે તો બિલ્ડિંગ ઉપર અલગ વ્યવસ્થા અને જો એ રીતે ન થઈ શકે તો રૂમની અંદર સાઇડમાં એને બેસવા માટે હૂંફ ભરી વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા એ એક પ્રકારનો આનંદદાયી પ્રક્રિયા છે, એક જોયફુલ ઇવેન્ટ છે એવું માની અને બાળકો વિદ્યાર્થીઓ પરીક્ષા આપે, પરીક્ષાનો કોઈપણ પ્રકારનો ડર ન રાખે, કોઈપણ પ્રકારનો હાવ ના હોવો જોઈએ,
અને એક આનંદદાયી વાતાવરણમાં પરીક્ષા આપે એટલા માટે સુચારું આયોજન ડૉક્ટર મુકેશ કુમાર પટેલ સાહેબ ડીઓ સાહેબે કર્યું છે. અમે પણ એમાં સહભાગી બન્યા છીએ. પૂર્વ કચ્છ અને પશ્ચિમ કચ્છના બંને ઝોનને સરસ રીતે આયોજન કરીશું. માન્ય કલેક્ટર સાહેબ અને ડીડીઓ સાહેબનું પણ અમને સતત માર્ગદર્શન મળી રહ્યું છે. આપણા જિલ્લા પંચાયતના પ્રમુખશ્રીનું પણ માર્ગદર્શન મળી રહ્યું છે. સ્વાઇન ફ્લૂ બાબતે વાત કરીએ તો પટેલ સાહેબે અને અમારા ત્રિપાઠી સાહેબ છે જિલ્લાના આયુર્વેદિક ઓફિસર, એમણે સરસ મજાનું પ્લાનિંગ કર્યું છે. આજે તમે જુઓ છો કે ઉકાળાનું જે મટીરિયલ છે એ અમે કેન્દ્ર સંચાલકશ્રીઓને બોલાવીને આપી દીધું. આવતીકાલે એ લોકો જ્યારે બાળકો રિસિપ્ટ લેવા માટે આવશે ત્યારે બાળકોને એ ઉકાળો પીવડાવશે. હવે તમારા રસોડાને બનાવો શાનદાર. ડબલ એપ્લાયન્સીસના સત્વારે કિચન ડેરની ખરીદીમાં ડબલ એપ્લાયન્સીસની ધમાકેદાર ઓફર. ઇન્ડક્શન સગડીની ખરીદીની સાથે મેવો કુકર તેમજ નોનસ્ટિક તવો તદ્દન ફ્રી. આની સાથે ત્રણ લીટરનું પ્રેશર કુકર ફ્રી આવશે. આના ઉપર કામ આવશે એવું, પ્લસ એક નોનસ્ટિક તવો આવશે આ જ કંપનીનું. આમાં કાંઈ વોરંટી ગેરંટી આવશે? 1 વર્ષની આની વોરંટી આવશે અને આ એ બ્રાન્ડેડ કંપનીનું જ છે. આમાં કાંઈ પણ પ્રોબ્લેમ નહીં થશે. ચીમનીની ખરીદીની સાથે મેળવો ગેસ ચૂલો તદ્દન ફ્રી. ડબલ એપ્લાયન્સીસ એટલે કિચન વેરની ખરીદી માટેનો વિશ્વાસપાત્ર શોરૂમ. બ્રાન્ડેડ કંપનીના હોમ એપ્લાયન્સીસની વિશાળ શ્રેણી, મિક્સર, જ્યુસર, ઇડલી ગ્રાઇન્ડર, પ્રેશર કુકર, બ્લેન્ડર, પિઝા ઓવન, ક્રોકરી, ઘરઘંટી, ઇન્ડક્શન સગડી, નોનસ્ટિક તવો. સ્કીમ ચાલુ છે, જૂનું આપી નવું મેળવો. આજે જ મુલાકાત લેવો ડબલ એપ્લાયન્સીસ દાટિયા ફળિયા અનમ રિંગ રોડ ભુજ. સંપર્ક મહાદેવ ગોસ્વામી. મોબાઈલ નંબર 7383053291. ડબલ એપ્લાયન્સીસ એટલે કિચન વેરનો નંબર 1 શોરૂમ. ભુજમાં જાહેર માર્ગ ઉપરનો ખાડો જીવલેણ બન્યો હતો. ખાડાના કારણે ટ્રક અને બાઇક અથડાતા બાઇક સવાર ભુજના આદેડનું સ્થળ ઉપર જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. ભુજના રાજમાર્ગો સમારકામના અભાવે રક્તરંજિત બની રહ્યા છે. આ દ્રશ્ય આત્મારામ સર્કલ પાસેનું છે. અહીં બાઇક સવારને ટ્રકે હડફેટે લેતા ભુજના જ રહેવાસી જયંતિલાલ વીરજી સુથાર નામના બાઇક ચાલક આધેડનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. અકસ્માતનું કારણ આ રિંગ રોડ ઉપરના ખાડાઓ છે. પોતે વારંવાર રજૂઆત કરી હોવાનું કહેતા આ વિસ્તારના રહેવાસી હુસેનભાઈ થેબાનો આક્રોશ અને વ્યથા આપણને અકળાવી મૂકે તેવા છે. સવાલ એ જ છે કે આપણું તંત્ર અને ચૂંટાયેલા નેતાઓ કરે છે શું? આત્મારામ સર્કલ બાયપાસ રોડ ઉપર થયું છે એક્સિડન્ટ. અને આત્મારામ પાસે અહીંયા કને ખાડો મોટો પડેલો છે. આજથી લગભગ 12 મહિના અગાઉથી ખાડો થયેલો છે. અને અહીંયા કને જ્યારે રણોત્સવ ચાલુ થયું હતું ત્યારે તારાધન છેડાની હોટલ છે ગ્રાન્ડ 3D જે નાગોરોના 3 રસ્તા ઉપર ત્યાં કને મોટા ખાડા હતા ત્યાં રિપેર કર્યા. આગળ રિપેર કર્યા પણ આ ખાડો રિપેર નથી કરે. મેં ઘણી વાર રજૂઆત બી કરી છે ભાઈ આ ખાડો રિપેર કરવા માટે, પણ ખાડો રિપેર કરતા નથી. અહીંયા કને આવી રીતના કેટલા ઘણા માણસો મરી ગયા છે. એનાથી અગાઉ 2-3 છોકરા મરી ગયા હતા. 2 એક્સિડન્ટ અવારનવાર અહીંયા રાત્રે ખાડામાં એક્સિડન્ટ પણ થાય છે. હવે શું માંગ છે? અમારી માંગ છે કે આ તાત્કાલિક ખાડો પૂરવામાં આવે. શું બનાવ બન્યું છે આજે અહીંયા? અહીંયા કને એક બાઇકવાળા ને ટ્રકવાળાએ એક્સિડન્ટ થઈ ગયો છે. ટ્રકની નીચે આવી ગયો છે. ખાડો હતો, ખાડાને લીધે એક્સિડન્ટ થયું છે. જો આ ખાડો રિપેર થઈ ગયો તો આ માણસની જાન ન ગઈ હોત. મોકલી શકો છો. કચ્છ ન્યૂઝ બનશે આપનો અવાજ. ફરી મળીશું આજ માધ્યમ દ્વારા આજ સમય પર. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.